ચલો બેટા, કણોના બનેલા તંત્રની વાત કરી છે લોકોએ. ઠેક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું કેન્દ્ર શોધવાનું સૂત્ર લખો, અને એ બે ના જગ્યાએ એન કણો હોય તો એ સૂત્ર મેળવવા. પણ કયા પરિમાણમાં કીધું છે? એક પરિમાણમાં. હવે એના માટે આકૃતિ દોરવી પડશે આપણે. અહીંયા ધ્યાન આપજો, આ છે તમારું યામાક્ષનું ઉગમ બિંદુ. યામાક્ષનું ઉગમ બિંદુ ઓ છે, ત્યાંથી એક અહીંયા એક કણ છે. કેટલા દળનો કણ છે? એમ વન. અને એક બીજો કણ છે જે એમ ટુ દળનો છે, બરાબર. એક છે એમ વન દળનો કણ ને એક છે એમ ટુ દળનો કણ. આનું જે અંતર છે ઉગમ બિંદુથી, એક્સ અક્ષ ઉપર એક્સ વન અંતર છે. અને આ જે છે એક્સ ટુ અંતરે છે. એમ વન દળનો કણ એક્સ વન અંતરે છે, અને એમ ટુ દળનો જે કણ છે એ એક્સ ટુ અંતરે છે, બરાબર. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ. તો શેમાં? પહેલા તો શેમાં દર્શાવ્યાનું સર? આકૃતિમાં. શેમાં દર્શાવ્યાનું સર? આકૃતિમાં. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક્સ અક્ષ પર આવેલા બે કણો ના દળ અનુક્રમે એમ વન અને એમ ટુ છે, તેમજ અવગમ બિંદુ છે યામાક્ષોના ઉગમ બિંદુ ઓ થી તેમના અંતરો અનુક્રમે એક્સ વન અને એક્સ ટુ છે. અંતરો અનુક્રમે કયા છે? એક્સ વન અને એક્સ ટુ. હા, આ અંતરો છે એક્સ વન એક્સ ટુ, આ દર છે એમ વન એમ ટુ. આટલું યાદ રાખજો. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ એવું બિંદુ છે કે જેનું ઉગમ બિંદુથી અંતર જેનો એક્સ કહીશ, એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ વન આર વન, અથવા તો આપણે એક્સ અક્ષ છે તો આર વન પર ધ્યાન નહીં આપશું આપણે, તો આપણે લખશું એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ અપોન એમ વન પ્લસ એમ ટુ. આમાં ભૂલ ન થવી જોઈએ. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર એક, જે અગત્યનું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્સ અક્ષ પર આવેલા બે કણોના દળ, હું ગોખવાને આમાંથી જોવાનું, એક્સ અક્ષ પર આવેલા બે કણોના દળ એમ વન અને એમ ટુ છે, જેનું ઉગમ બિંદુઓથી અંતર અનુક્રમે એક્સ વન અને એક્સ ટુ છે. અહીંયા સુધી પહોંચી ગયા. તો આ જે તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એવું બિંદુ છે કે જેના યામ, જેના ઉગમ બિંદુથી અંતર કેટલું મળે આપણને? એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ છે, એમ વન પ્લસ એમ ટુ. સર, ત્રણ કણો હોય તો એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ પ્લસ એમ થ્રી એક્સ થ્રી અપ ટુ ચાલ્યા કરે. આ એ રીતે આપે. આ ભૂલ ન થવી જોઈએ બેટા, બહુ મસ્ત વસ્તુ છે, અગત્યની વસ્તુ. હા, પણ આ તો કેટલા કણ હતા આપણે? હા, હવે વિચારો
आज बे कणों लीधा, आ बे कणों से बने दर एक सरखा से, बने दर एक सरखा से। एवं धारो धारो के समय भाई क्या था अपने, हाँ बने दर सामन हो तो आप जो आकृति दौरी आई थी आकृति पास जानकारी मैं दौरु छु आम तो M1, M2, X1, X2। जो बंने ना दर समान है, जो बंने कणों ना दर समान होय, लेनो मतलब होता है M1 बराबर M2 बराबर शू बेटा M हो, M हो तो आप जो सूत्र लिखो आप X न X इज इक्वल टू आप सूत्र क्यों जो आए देखा अपने सूत्र M1 X1 प्लस M2 X2 बने बदा सरखा है तो M1 X1 MX1 प्लस MX2 छेद में M प्लस M M ने कॉमन काट नाखो ऊपर एम कॉमन तो एक्स वन प्लस एक्स टू छेद में ट्वाइस एम तो एम एम तो उड़ी जाए तो टूंक में एक्स वन प्लस एक्स टू बाय टू आ एक्स आ गया। तो आ मुद्दों शू की खबर जो बने कणों दर सरखा हो सरखा कम्प्लीट सरखा आ शू की कणों दर सामन दर ना समान दर धरावता बे कणों वच्चे अथवा तो बे कणों द्रव्यमान केन्द्र, बे कणों क्यों केन्द्र बेटा द्रव्यमान केन्द्र ए बन्ने कणों ने जोड़ती रेखाना मध्य बिंदु पासे ज मळे अने मुद्दो थियो पण सर एटली बधी काई खबर न पड़ी जो समझो दर समान है तो आ सूत्र आव्यु आ तमारो थई गयो इक्वेशन नंबर टू आ पहेलू हतुं अने आ थई गयो तमारो इक्वेशन नंबर टू समीकरण नंबर बे थई गयो इक्वेशन नंबर टू तो हम शू करने बेटा कई नहीं धीरे धीरे आगे बढ़वा द्रव्यमान केन्द्र बने कणों ने जोड़ती रेखा ने मध्य बिंदु पास शू थे मे सर आम खबर न पड़ी हमें समझाओ आ दर सरखा ले लीधा हम विचार आ बे दर सरखा से सरखा हूँ एक्स वन दर सरखा आप आठ किलोग्राम आप आठ किलोग्राम से बराबर एक्स वन से हूँ लेव छू छमी छमी दूर से उगम बिंदुओ थी તમારી સમજૂતી માટે અને આ જે એક્સ ટુ છે એ લઈ લેવું છું આઠ સેમી અહીંયાથી આઠ સેમી દૂર છે તો એક્સીએમ શોધો અને એક્સ પણ કહેવાય ને એક્સીએમ પણ કહેવાય સીએમ સેન્ટર ઓફ માસ તો કેટલું થાય બોલો એક્સ વન એક્સ ટુ આવી ગયા છ સેમી ને આઠ સેમી તો કેટલું થાય બેટા કિંમત મૂકો આ છ સેમી ને આઠ સેમી તમારા દીકરા કિંમત મુકાવો ચલો ચલો વિપુલ પટેલ મૂકો મૂકો કિંમત 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 મૂકો વિપુલ સર હું મૂકો કિંમત હું મૂકો હા મૂકો ભાઈ તો એક્સ બરાબર શું આપણે સૂત્ર શું થયું એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ તો છ પ્લસ આઠના છેદમાં બે છ ના ચૌદ ચૌદના છેદમાં બે તો જવાબ કેટલો આવ્યો સાત એટલે છ અને સાતની બરોબર વચ્ચે અહીંયા આવે સી હા પણ બેના દર સરખા હોય તો નહી તો નહીં નહીં તો કોઈ હિસાબે ન હોય તમારી થિયરી પતી ગઈ પણ આ તો બે કણો માટે શું કર્યું આપણે સિમ્પલ જો અહીંયા દેને પાછું એકવાર કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક્સ અક્ષ ઉપર બે કણો એમ વન અને એમ ટુ દળના બે કણો ગોઠવેલા જેનું ઉગમ બિંદુઓથી અંતર અનુક્રમે એક્સ વન અને એક્સ ટુ છે એટલે અહીંયા સુધી પહોંચી ગયું તો સેન્ટર ઓફ માસ એવું બિંદુ છે કે જેનું અંતર ઉગમ બિંદુઓથી અંતર નીચે મુજબ લખી શકાય એક્સ બરાબર
m1x1 plus m2x2 छेद में m1 plus m2 आ सूत्र डायरेक्ट स्वीकारी लेवानो आमा पड़वानो ने केम आ सेंटर ऑफ मास नो डायरेक्ट सूत्र आपेलू छे आपणे स्वीकारी लेवानो बराबर आ जाय दळ गुणिया अंतर वत्ता दळ गुणिया अंतर छेद में कुल दळ दळ गुणिया अंतर वत्ता दळ गुणिया अंतर छेद में कुल दळ आज आवशे बे कणोस पण जो बन्ने तो कणोना दळ सरखा होय बन्ने कणोना दळ समान होय m1 बराबर m2 बराबर m होय m1 बराबर m2 बराबर m होय तो किंमत मोठी तो आ सूत्र एवं कहे तो जो बने कणों ना दर सरखा हो तो कणों बनेला तंत्र कणों सेंटर ऑफ मास कम्प्लीट बने कणों ने जोड़ती रेखा ना मध्य में आए अथवा मध्य बिंदु पास अगत्य सूत्र आ के कणों माटे से बे पर जो एन कणों हो तो एन कणों धारो के तंत्र जे छे ए तंत्र के कणों धरावे से एन कणों धरावे से तो लखी चलो આ બે કણો માટે હતું હવે એન કણો માટે હવે કેટલા કણો માટે કીધું એન કણો માટે ધારો કે તંત્ર m1 m2 અપ ટુ mn દર ધરાવતા n કણોનું બનેલું છે કેટલા કણોનું બનેલું છે n કણ બરાબર જેમના ઉગમ બિંદુ ઓ થી અંતરો અવગમ આ બેના જગ્યાએ એન છે ઉથી અંતરો અનુક્રમે એક્સ વન અનુક્રમે શબ્દ વાપરવાનો એટલે આર નું એક્સ વન એમ ટુ ને એક્સ ટુ અપ ટુ એક્સ એન છે ઓ થી અંતર અનુક્રમે એક્સ વન એક્સ ટુ અપ ટુ એક્સ એન છે આ બધા છે x1, x2, up to xn છે હવે કોનો વારો પાછો જેમના ઉગમ બિંદુઓથી અંતર અનુક્રમે x1, x2, up to xn છે બરાબર હવે કરવાનું શું ધીરે ધીરે આગળ જવાનું અપ ટુ xn છે તો તંત્રનું તો તંત્રમાં દ્રવ્યમાન કેન્દ્રનું અંતર તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર x x is equal to m1 x1 plus m2 x2 plus up to plus mn xn ખાલી દળ ગુણ્યા દળ ગુણ્યા અંતર દળ ગુણ્યા અંતર દળ ગુણ્યા અંતર પણ છેદમાં m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn આ સૂત્ર યાદ રાખવાનું આ તમારું અગત્યનું સૂત્ર આવી ગયું પણ જો આને તમે ટૂંકમાં લખો ટૂંકમાં તો આમ લખાય સિગ્મા mi xi સિગ્માનો મોટો ખબર પડે MIXI અને હા નીચે સિગ્મા MI ક્યાં જ્યાં જે I છે I બરાબર 1 થી N સુધી આ તમારું સૂત્ર આવ્યું આ બે તમારા સૂત્ર છે બંને બંને તમારા સૂત્ર છે સમીકરણ 3 અને 4 ધ્યાન રાખજો આમાં ભૂલ ન થવી જોઈએ બંને તમારા સૂત્ર છે કઈ કર્યું ત્યાંના જગ્યાએ એને લખી નાખું છું બરાબર આમાં પાછો એક કિસ્સો પેલો આવે ને જો બંનેના દળ સમાન હોય તો કિસ્સો આવશે ને પાછો જો બંનેના દળ કેવા હોય સમાન જો બધા જ કણોના દળ સમાન હોય જો બધા જ કણોના દળ
एम एम सामन से एम वन बराबर एम टू बराबर एम एन बराबर अप टू एट बदाज एम से बराबर बदाज के एम जो सामन हो तो अपने जरूर नहीं वहां तो मैं खाली तरह लखी नाखू तो सामने आ सूत्र याद रख बेटा आ सूत्र न भूलाव जी आ टॉपिक पी लखी आप जरूर से नहीं अपने हम आ गय क्या ज्या सीग्मा एम आई बराबर आई बराबर एक थी एन मुकवाना एक थी एन पहला एक मुको एक तो एम वन सीग्मा एटले प्लस पछी बीजो एटले एम टू पछी सीग्मा एटले प्लस पछी अप टू एम लख्या करो क्या एम एन टूंक में कैपिटल एम ले लो जेने कहेवाशे तंत्रनु कुलद समीकरण चार पास ते आम लखी सको तो समीकरण क्या पर थी चार पर थी शू लखी सको चार पर थी बोलो एक्स सी एम लखो तो लख आम नहीं एक्स सी एम लखाई एक्स सी एम एक्स एक्स पर सेंटर ऑफ मास एक्स सी एम आम सेंटर ऑफ मास इज इक्वल टू सिग्मा एम आई एक्स आई छेद में कैपिटल एम આ થઈ ગયું તમારું સૂત્ર. દર સમાન લેવાની આમાં જરૂર નથી, કારણ કે લેવું તો કઈ ફરક પડવાનો નથી. ફરક એટલે અહીંયા બધા એમ આવી જાય, એમ કોમન એટલે અહીંયા એમ આવી જશે, નીચે એમ એન વાળ તો એમ એન આવે, એમ ઉડી જાય તો એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ અપ ટુ એક્સ એન બરાબર છેદમાં એમ સોરી એન ખાલી એન જો સરખા લઈએ તો. આ થઈ ગયું તમારું દ્વિપરી એક પરિમાણમાં બરાબર. ફટાફટ પાછું એકવાર જોઈ લો, ચલો અહીંયા ધ્યાન આપો પાછું એકવાર એકદમ સ્પીડમાં. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એમ વન અને એમ ટુ દળના બે કણો છે જેનું ઉગમબિંદુથી અંતર અનુક્રમે એક્સ વન અને એક્સ ટુ છે. તંત્ર બે કણોનું બનેલું છે બરાબર. પછી તો આનું સેન્ટર ઓફ માસ એક્સ સી એમ અથવા એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ છેદમાં એમ વન પ્લસ એમ ટુ. એટલે અહીંયા સુધી આવી ગયા. જો બંનેના દળ સમાન હોય, બંનેના દળ સમાન હોય ને એમ હોય એમ તો એમ એક્સ વન પ્લસ એમ એક્સ ટુ છેદમાં એમ વન એમ પ્લસ એમ ઉપર એમ કોમન નીચે ટુ એમ માંથી એમ ઉડી જાય એટલે એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ. જે શું દર્શાવે સમાન દર ધરાવતા બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુમાં. હવે એન કણો છે એમ વન એમ એમ ટુ અપ ટુ એમ એનના એન કણો છે. ઓથી અંતર અનુક્રમે એક્સ વન એક્સ ટુ અપ ટુ એક્સ એન છે. તો દ્રવ્યમાન કેન્દ્રનું અંતર આમ આવી જાય. થઈ ગયું પૂરું. ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.